उपस्थित राजकोट नागरिक सहकारी बैंक परिवार, एक फ्लाइंग विजिट आ कॉम्प्लेक्स ने करी अने जे अधुनातम छेल्लामां छेल्ली टेक्नोलॉजी नो उपयोग करीने एक ग्रीन एनर्जी तरफ नो झुकाव अने अद्भुत सुंदर व्यवस्था એનાથી ખુશ થવાયું છે. 38મો મણકો એવું કહ્યું આ તો છેલ્લા 3 વર્ષથી જે યાત્રા ચાલી રહી છે અને 38 પુસ્તકો તો કમસે કમ આપણી સામે આવ્યા જ હશે. તો એક યાત્રાના સહભાગી તરીકે આપણી સામે આવવાનું બને છે એનો પણ આનંદ છે. કારણ કે આજે પુસ્તકોની વાત કરવી અને ગુજરાતીઓને એ આમ વિરોધાભાસી કહેવાય છે. એમ કહેવાય કે ગુજરાતીઓ ચોપડાનું પૂજન કરે, ચોપડીનું ના કરે. આપણે બધા ચોપડા પૂજક છીએ, એકાઉન્ટના ચોપડા હોય એની પૂજા કરીએ, સાચવીએ. તો 3-3 વર્ષથી આ બેંક આ કામ કરી રહી છે અને એને પરબના ભાવથી કરી રહી છે. કોઈ કોઈ પરબનો જે ભાવ આપણા આપણા શબ્દાવલીમાં પરબ શબ્દ અદ્ભુત શબ્દ છે. પરબ તો અખૂટ જ હોય, એ કદી ખૂટે પણ નહીં. અને પરબ એ બધા માટે ખુલ્લું હોય, જેને એનો લાભ લેવો લઈ શકે એને આપણે પરબ કહીએ. અને પરબ જે રચે છે, પરબ જે ઊભું કરે છે એને કશી પ્રાપ્તિની અપેક્ષા જ નથી હોતી, એને તો આપવું જ હોય છે. તો એ ભાવ સાથે અહીં પુસ્તક પરબની યોજના ચાલે છે અને આ વાંચન યાત્રાના મણકાઓ પણ ચાલ્યા કરે છે એ જ ભાવથી. તો આ બધું એક નવતર નું દેખાવ આપણને જોવા મળે કે જે થઈ રહ્યું છે એમાં કે નવું આને કારણે થઈ રહ્યું છે. મારે જે પુસ્તકની વાત કરવી છે એ ગાંધીજીની કહાણી. એ પુસ્તક બહાર તો મૂક્યું જ છે પણ આ એક પુસ્તક છે. પુસ્તક મૂળ તો વાંચન એ આખી એક પ્રક્રિયા છે. જેમ એમ કહેવાય છે કે ઈયળમાંથી પતંગિયું બને તો એના પહેલાં 4માંથી પસાર થવું પડે. કોસેટો હોય, પછી ઈયળ હોય, પછી એને પતંગિયું બને અને એવી 4 અવસ્થામાંથી એ બની શકે છે. એને ભમરી ડંખ મારે અને પછી બને છે. તો જ્યારે વાંચન કહી છે, વાંચનની પણ આવી જ બધી અવસ્થાઓ છે. વાંચવું એટલે કેવળ મનોરંજન નથી, મનોરંજન છે એમાં, પણ વાંચવું એટલે વિકસવું. એ વાંચ્યા પછી એ ભાવ, એ જ્ઞાન, એ સમજ, એનો પદાર્થ જે અંદર વિસ્તરે છે, ઓગળે છે, પીગળે છે, આપણી સાથે એકરસ થાય છે, એ આપણી અંદર એક પ્રકારની એક રાસાયણિક ક્રિયા કરે છે. આપણા મનોભાવોને, આપણા અંદરની વિચારશક્તિને, સમજ શક્તિને, આપણી અંદરની પીપાસાને એ જ્યારે પાંખો આપે છે. તો વાંચવું, વિકસવું, એની સાથે વિસ્તરવું, વિહરવું અને વિરમવું, છેલ્લો વાંચન મુકાય વિરમવું, એટલે એ બસ હવે વિશ્રામ, હવે પૂરું થયું. આ વાંચી વાંચીને અંદર જે ઉતર્યું છે એ એટલું બધું સરસ મળ્યું છે આપણને કે હવે એને જીવનમાં આચરવાનું રહ્યું. હવે ભરપૂર 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 તૃપ્તિ એમાંથી મળી શકી છે આપણને. તો આ વાંચન યાત્રા આટલા વખતથી ચાલ્યા કરે છે આ પ્રકારની, તો કેટલી બધી સમૃદ્ધિ મળી હોય આપણને એ સમજી શકાય એવું છે. ગાંધી વિશે ખૂબ જ લખાયું છે, ખૂબ લખાયું છે. જગતમાં સૌથી વધારે કહેવાય છે બાઇબલ વિશે લખાયું, બીજા નંબરમાં ગીતા વિશે લખાયું અને ત્રીજા નંબર ગાંધી વિશે લખાયું. ગાંધી પોતે જે લખ્યું છે એ 100 ભાગોમાં કલેક્ટર વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી એના 100 વોલ્યુમ અત્યારે મળે છે આપણને. અને એક વોલ્યુમ 500 થી 550-600 પાનાનો છે. 100 વોલ્યુમ આપણે 500 એવરેજ ગણીએ તો 50,000 પાના થયા. અને એવું કહેવાય છે કે આ જે સાહિત્ય પ્રાપ્ત થયું છે એવું એટલું જ સાહિત્ય બીજું એવું છે કે જે મળ્યું નથી, જે કોઈની પાસે પડ્યું હશે, પત્રોના રૂપમાં પડ્યું હોય, લેખોના રૂપમાં પડ્યું હોય, દક્ષિણ આફ્રિકામાં જે લખેલું એમણે ઇન્ડિયન ઓપિનિયન અને બધામાં, એમાંથી કેટલુંક નથી મળી શક્યું આજે. કારણ કે તો એ વર્ષે બધું ક્યાંય જતું રહ્યું હશે. ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકા પાછા આવ્યા ભારતમાં ત્યાં કાંઈ લાવ્યા જ નહોતા, પછી થોડું ઘણું મળ્યું આપણને. તો આટલું વિપુલ સાહિત્યની રચના કરનાર, લખ્યું લખવા માટે લખ્યું નથી, એમણે આત્મકથા લખી કે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ઇતિહાસ લખ્યો કે એક બે પુસ્તક લખ્યા, એ પણ પાછા હપ્તાવાર લખ્યા છે, એક સિરિયલ હપ્તાવાર યંગ ઇન્ડિયામાં તરત જ એક લેખ આપવાનો છે તો લખીને આપ્યો. એમણે જીવનની વાત લખી તો આત્મકથા એમાંથી થઈ.
આત્મકથા લખવા માટે પલાઠીવાળા બેઠા હોય એવું શક્ય જ બન્યું નથી. એ સાથે સમય જ નહોતો. તો લખવા માટે સમય કાઢીને બહુ ઓછા પુસ્તકો લખાયા છે. આ બે ત્રણ મેં નામ આપ્યા એટલા જ, બાકી બધા બોલાયેલા છે કે પત્રો લખાયેલા છે કે વાર્તાલાપો થયેલા છે, એમાં જ એ બધું થયું છે. તો એ 100 પુસ્તકો, મોટા મોટા મહાગ્રંથો 100 થાય છે, અને ગાંધી વિશે પણ એટલું બધું લખાયેલું છે. અને કહેવાય છે કે ગાંધીએ બધા વિષયો પર વિચાર કર્યો છે. અદ્ભુત છે. આપણે જે વાંચીએ, થોડુંક છબછબિયા જ કરીએ એના કાંઠે બેસીને, તો એ લાગે કે આ માણસે કેટલી સૂક્ષ્મતાથી, કેટલી વ્યાપકતાથી, કેટલી ઊંડાણથી અને કેટલી લોકો સાથેનું સાયુજ્ય ગોઠવી આખી વાત મૂકી છે. તો સફાઈ કેમ કરવી, ત્યાંથી મને મોક્ષ પ્રાપ્ત કેમ કરવો, એ બધા વિષયો એમણે આવરી લીધેલા છે. કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ મને આ દાંત દુખે તો શું કરવું, પેટ બગડ્યું છે તો શું કરવું, અથવા મારાથી આ થોડી ભૂલ થઈ ગઈ છે તો મારે કેમ સુધારવી, ત્યાંથી માંડીને અધ્યાત્મની ચર્ચાઓ, રાજકારણની ચર્ચાઓ, સમાજના કામો, આ બધા કામો થયા છે એમનાથી. એક આયખામાં 79 વર્ષ પૂરા તો થયા નથી હજુ, 78 વર્ષનું જ આયખું, અને 78 વર્ષ આયખામાં જે કામ કરી શક્યો છે માણસ, એ એમ લાગે કે અનેક અનેક જન્મો પછી પણ આપણે કરી શકીશું કે કેમ, એ ખબર નથી. એટલું ડેડિકેશન, એટલે એનું કમિટમેન્ટ, આ બધાને કારણે થઈને એ કામ કરી શક્યા છે. અને આ આખી વાત જે આવે છે ગાંધીજીની, એના જીવનની, એ તો સાદો સીધો માણસ હતો, આ બધી કથામાં છે જ. અને આ કથામાં એના જન્મનું પ્રકરણ તો એક જ મૂક્યું છે, જન્મ અને ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંથી દક્ષિણ આફ્રિકા ગયા, તો એક જ પ્રકરણમાં આવી જાય છે. બહુ લાંબી વાત કરી જ નથી. એક તો સંક્ષિપ્ત છે આ પુસ્તક, એટલે બહુ લાંબી વાત કરી જ નથી. પણ જે થોડી વાત કરી છે એમાં લાગે આપણને કે દક્ષિણ આફ્રિકા ગયા 1888માં પાછા આવ્યા, 1891માં ગયા. તો 1891માં ગયા અને 1914 સુધી રહ્યા, ત્યાં સુધી એમણે જે કામ કર્યા છે એ ઘણો ઇતિહાસ મળતો નથી આપણે બધો, કારણ કે ઘણો ઇતિહાસ ખોવાઈ ગયેલો છે. અને સહજભાવે કર્યા છે એમણે, અને છતાં પણ જે મળે છે એક એક મહાગ્રંથ થાય કે મહાભારત થાય એવું કામ એમણે ત્યાં કર્યું છે. તો ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે સહજ રીતે જ કામ કરતા હતા. કોઈ મોટાઈની, યશની, પ્રશંસાની, પદની, પૈસાની ખેવડા રાખ્યા વગર કરતા હતા. માણસના જીવને 3 એષણાઓ કહી છે. એક વિદ્યેષણા, એટલે પૈસાની ઝંખ ના હોય કે કેમ મને વધારે ધન મળે, હું કેમ વધારે સમૃદ્ધ થાઉં, કેમ વધારે મારા મોટા મકાનો બને, સંપત્તિ આવે, સાધનો આવે, લેટેસ્ટ આવે, તો વિદ્યેષણા હોય છે. બીજી લોકેષણા હોય છે કે લોકોમાં કેમ પોપ્યુલર બનવું, લોકો મારા કેમ વખાણ કરે, એની મોટાઈ કેમ મને મળે, તો એની એક ભાવના હોય છે કે ભાઈ હું મને પ્રશંસા થાય, મને મારા લોકો બધા વખાણ કર્યા કરે, તો એક એ હોય છે. અને ત્રીજી હોય છે જીવેષણા, જીવવાની ઈચ્છા હોય છે, મરવું નથી ગમતું કોઈને. તો ગાંધીએ 3 એષણાઓ છોડી દીધેલી. ધનની એષણા છોડી દીધેલી, એ તો એ આપણે તો જાણીએ જ છીએ. પણ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાંથી પાછા ભારત આવતા, બધી વાતો આવે છે એમાં, ભારત પાછા આવતા હતા ત્યારે એમને જે ભેટ સોગાદો મળી હતી એ બધી ત્યાં ટ્રસ્ટ બનાવીને આપી દીધી. અને જ્યારે એમણે રસ્કનું પુસ્તક વાંચ્યું, અન ટુ ધીસ લાસ્ટ, વકીલાત ચાલતી હતી અને સારી વકીલાત ચાલતી હતી એની. આપણા મનમાં એક એવી છાપ છે કે ગાંધીમાં તો કંઈ ચાલ્યું જ નહીં, ભારતમાં પણ નિષ્ફળ ગયા અને દક્ષિણ આફ્રિકામાં જઈને પણ કંઈ બહુ કમાઈ શક્યા નથી. ભારતમાં નિષ્ફળ ગયા, એણે વકીલાત કરી તો ના ચાલી, શિક્ષક તરીકે રહ્યા તો પણ ન ફાવ્યું એમને, અને દક્ષિણ આફ્રિકામાં પણ શરૂઆતમાં તકલીફ થઈ. પણ જ્યારે પછી એના ક્લાયન્ટ મળવા માંડ્યા અને બરાબર પરિચય થયા અને એક આત્મવિશ્વાસ આવી ગયો, ત્યારે પોશ એરિયામાં, ડર્બનના પોશ એરિયામાં એમણે બંગલો લીધેલો. કંઈ 11-12 તો એના બેડરૂમ હતા, અને જ્યાં બધા પશ્ચિમના લોકો રહેતા હતા, યુરોપિયન બધા લોકો, અમલદારો અને શ્રીમંતો રહેતા, ત્યાં બંગલો લીધેલો. અને બરાબર એના કપડાં પેરિસથી લંડનથી આવે, બાળકોના મોજાઓ અને બૂટ એ બધું ત્યાંથી લંડનથી આવે, તો એવી રીતે પાસે ભોગવી હતી. પણ જ્યારે જાણ્યું કે આ હું ખોટું કરું છું, આ બરાબર ન કહેવાય, પેલું પુસ્તક વાંચીને કે આ જે પ્રકારનું સાધન સામગ્રી લઉં છું, ભોગ ભોગવું છું, સુખ પ્રાપ્ત કરું છું, એ અન્યાય કરું છું, એ ખોટું છે. કારણ કે કેટલા લોકો કશું જ મળતું નથી. એણે કહ્યું કે વકીલ અને વાળંદ બંનેના ધંધા સરખા છે. તો એમણે ત્યારથી એમણે થયું કે સાચું જીવન તો ખેડૂતનું જીવન છે, વાંચન થયું. અને એમણે ફિનિક્સની સંસ્થા શરૂ કરી, ડર્બનથી 18-20 કિલોમીટર દૂર ફિનિક્સ નામની એક 100 એકર જમીન ત્યાં લીધી. આજ તો એટલી જમીન છે નહીં, પણ એ વખતે 100 એકર જમીન પોતાના જ પૈસામાંથી ખરીદી અને એમણે ત્યાં એક વસાહત ઊભી કરી, ફિનિક્સ સેટલમેન્ટ તરીકે જાણીતી થઈ. તો એક આ વ્યક્તિ કે જે વ્યક્તિ આટલું બધું કામ કરે ત્યાં જઈને, એના વિશે સૌથી પહેલું જીવનચરિત્ર લખાય 1909માં, ત્યાં જ દક્ષિણ આફ્રિકા ત્યારે જ. અને પહેલાં મીર આલમે માર્યા એને,
સભામાં, પરવાનાની સભામાં અને બેભાન થઈને પડ્યા અને ત્યારે બાજુમાં